લોકો સ્થાનિક લોકો વિરોધ કરે છે, કઈ રીતે જુઓ છો આપ જે રીતે હાલ અત્યારે લોકો વિરોધ કરે છે? જો અત્યારની જે પરિસ્થિતિ છે ને એ ખૂબ જ સિરિયસ છે અને ઇમોશનલી અત્યારે માણસો ભાંગી ગયા છે. ફાઇનાન્શિયલ પણ એટલી જ મુશ્કેલી ચેલેન્જીસ માણસો ફેસ કરે છે અને ખાસ કરીને અત્યારે ભારતના નાગરિક તરીકે ઇન્સાનિયત હોવાના નાતે આપણું ફરજ અને આપણું કર્તવ્ય એ છે કે આપણે કોઈકના દુઃખમાં સહભાગી થઈએ. કાલ સવારે એવું બને કે કોઈ એક એરિયામાં હોસ્પિટલ થઈ હોય અને હું વિરોધ કરતો હોઉં તો એવું પણ બને કે કાલ સવારે મારા ઘરમાંથી પણ કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય અને એને પણ સારવારની જરૂર હોય તો મને લાગે છે કે જે સિટીમાં જે હોસ્પિટલ આપવામાં આવી છે એનો વિરોધ ન કરવો જોઈએ. અત્યારે કોઈ સ્થાનિકોને કદાચ કાંઈ અણગમો હોય તો સ્વાભાવિક છે કે અણગમો હોઈ શકે, પણ અણગમાથી ઉપર આવી અને આપણે એકબીજાને હૂંફ આપીએ, આપણે એકબીજાને પ્રેમ આપીએ, એવું થવું જોઈએ. હું તમને એક સરસ ઉદાહરણ આપું કે મારો એક વિદ્યાર્થી છે, એના મમ્મી કોરોના પોઝિટિવ છે અત્યારે. તો કોરોના પોઝિટિવ હોવાની સાથે એમનું નામ છે હિનલબેન ધમસાણિયા. તો હિનલબેન સાથે મારે વિડીયો કોન્ફરન્સ થાય છે ત્યારે એ કોરોના પોઝિટિવ છે તો એ બીજાને પણ માર્ગદર્શન આપે છે કે તમે આટલી આટલી કાળજી રાખો, તમારા ફેમિલીની તમે કેર કરો, તમે એ લોકોને હૂંફ આપો. તો આવી લાગણીને આવો સપોર્ટની જરૂર છે, નહીં કે કોઈ વિરોધ કરી અને લાઇમલાઇટમાં આવવું. ચોક્કસપણે લાગણીમાં આવવાની ખાસ કરીને જરૂર છે. શું